પ્રદેશ અધ્યક્ષની જવાબદારી 45 વર્ષની ઉંમરે, મારા ઉપર જે ભરોસો અને વિશ્વાસ આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ જે મૂક્યો, એના માટે એમનો પણ હું આ તકે ઋણ સ્વીકાર કરું છું, આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટી, એમનો વ્યાપ, એમનો વિચાર, સંગઠનનું તત્વ, એક ટીમ તરીકે ગુજરાતના મારી ટીમના સૌ સાથીઓ, એ ટીમના સાથી પદાધિકારી હોય, એ મોરચાના સૌ પદાધિકારી અને ટીમ હોય, જિલ્લાના સૌ પ્રમુખ મહામંત્રી હોય, મોરચાના પદાધિકારી હોય, અરે બૂથમાં બેઠેલો સામાન્ય કાર્યકર્તા જે સામાન્ય અને સક્રિય સભ્ય હોય, એ બધા જ લોકોએ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, અમિતભાઈના નેતૃત્વમાં એક સંઘર્ષના સમયમાં પણ જે પ્રકારે સત્યની સાથે રહીને, વિરોધીઓની સામે, અસત્યની સામે લડીને ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ એ 6ઠી વાર રાજ્યમાં ફરકાયો, 26માંથી 26 એ પુનઃ 2019માં બીજી વાર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારે કાર્યકર્તાઓએ પરિશ્રમ કર્યો છે, સહકાર આપ્યો છે, વ્યક્તિની કાર્યપદ્ધતિ, કુશળતા, સ્વભાવ આ બધાની સાથે, કંઈ મળ્યું ન મળ્યું એમની સાથે પણ મેચ થઈને, સ્વીકારીને જે ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે, અમારા પૂર્વે પણ જે પ્રમુખોએ કામ કર્યું છે, વિજયભાઈની પૂર્વે પણ જે મુખ્યમંત્રીઓએ કામ કર્યું છે, એ સરકાર હોય કે સંગઠન હોય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, એ બધી જ ચૂંટણી, રાજ્ય કે લોકસભાની, પરિણામલક્ષી કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે, એમનો હું વંદન કરીને આભાર પણ આ તકે આપના વતી એ સૌ કાર્યકર્તાઓનો માનું છું. સૌ પત્રકાર મિત્રો, તમામ રાજ્યની જનતા, ભારતીય જનતા પાર્ટી એક વિચાર માટે કામ કરે છે ત્યારે સમગ્ર રાજ્યની જનતાનો પણ હું આભાર માનું છું. એમણે પણ ભારતીય જનતા પાર્ટી વિચાર અને જવાબદારીનો એક ભાગ છે એ અદલબદલ થતી રહ્યો છે. મને જવાબદારી મળી ત્યારે મારા ઉપર પણ અનેક લોકોએ ભરોસો મૂકીને, ખભે ખભો મિલાવીને જે પ્રકારે કામ કર્યું છે, કેટલાક મારા વડીલો જેમણે મને માર્ગદર્શન આપ્યું છે, સધિયારો આપ્યો છે, મારા સાથીઓ જેમણે પ્રોત્સાહિત કરીને કામ કર્યું છે, એ તમામ લોકોનો, ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયામાં અનેક લોકો કામ કરે છે, બધાનો, સૌ સાથીઓનો હું ઋણ સ્વીકાર કરીને આભાર પણ માનું છું. દેશ એ સર્વશ્રેષ્ઠ બને, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વગુરુના સ્થાને બેસે, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં વિશ્વગુરુના સ્થાને બેસે, એના માટે અથાક પરિશ્રમ કરીને હજુ પણ ભારતીય જનતા પાર્ટી જ્યાં નથી પહોંચી, ત્યાં સી આર પાટીલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી એ વધારે મહેનતથી પહોંચે, અને જે કાંઈ ચૂંટણીઓ આવતી હોય એ લોકમત છે, એ લોકમત એ જનતાની સેવા માટે છે, એ જનતાની સેવા ભારતીય જનતા પાર્ટી એ સતત કરતી રહે, લોકમત મેળવીને કરતી રહે, અને જનાધાર ભારતીય જનતા પાર્ટીનો સતત વધતો રહે, એ પ્રકારે સાથે મળીને ભાઈ સી આર પાટીલની સાથે એક સાથી તરીકે હું અને અમારી સમગ્ર ટીમ, બધા જ કાર્યકર્તાઓ જેમ મને સહકાર આપ્યો છે, ત્યારે હું રાજ્યના કાર્યકર્તાઓ અને જનતાને પણ અપીલ કરું છું કે સી આર પાટીલને પણ એ જ પ્રકારનો સહકાર, એ જ પ્રકારનું પ્રોત્સાહન, એ જ પ્રકારે સાથે મળીને એક વિચારને મજબૂત કરવા માટે સૌ મારાથી પણ એક ડગલું આગળ એ કાર્યકર્તાઓ સપોર્ટ કરે, મને કર્યો છે એનાથી પણ વધારે કોઈપણ સંઘર્ષો એને પહોંચી વળવા માટે ભારતીય જનતા પાર્ટી, એનો કાર્યકર્તા હંમેશા તત્પર હોય છે. જનતાની સેવા, જનતા સૌથી મોટી છે, આ ભાવ સાથે, સત્તાને સેવાના ભાવ સાથે કામ કરીએ છીએ ત્યારે ચરેવેતી ચરેવેતી આ વ્યવસ્થાઓ એ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની આગળ વધતી રહેશે. આપ સૌનો પુનઃ એકવાર આભાર માનું છું, આપના સહકાર માટે આભાર માનું છું, રાષ્ટ્રીય નેતૃત્વનો પણ આભાર માનું છું કે મારા ઉપર જવાબદારી એ ભરોસો અને વિશ્વાસ મૂકીને આપી, અને સી આર ભાઈ પાર્ટીના એક સનિષ્ઠ કાર્યકર્તાને હવે નવી જવાબદારી મળે છે ત્યારે પુનઃ એકવાર આવ કરીને શુભેચ્છા આપું છું. ધન્યવાદ. આજ
છે, કોઈ પ્રશ્ન નહીં, મજા છે, થેન્ક યુ, આઈ એમ રેડી ફોર ડેથ, થેન્ક યુ, થેન્ક યુ અગેન, થેન્ક યુ. કેમેરો બહાર લઈ લો, સેમ આવે, સેમ આવે, માં શોર્ટ લઈ લો.